અમરેલી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે અંગે આરટીઆઈમાં થયો મોટો ખુલાસો. આરટીઆઈના એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠવ્યો પત્ર. મહુવા અમરેલી જેતપુર ચાર માર્ગીય નેશનલ હાઈવેમાં જમીનો બિનખેતી કરવાનો કૌભાંડનો થયો છે મોટો પર્દાફાશ. અમરેલી સાંસદ નારણ કછેડિયા દ્વારા જમીન બિનખેતી કરીને રાષ્ટ્રની સંપત્તિને નુકસાન કરવાની આરટીઆઈ એક્ટિવિસ્ટે કરી ફરિયાદ. સાવરકુંડલાના ચરખડિયા ગામની જમીન 17 દિવસમાં બિનખેતી થઈ જતા મોટા સવાલો ઉઠ્યા છે. સાંસદ કાછડિયાની 5000 ચોરસ મીટર અને 8000 ચોરસ મીટર જેવી બે જમીનો બિનખેતી થઈ ગઈ હોવાનો ચોંકાવનારો આક્ષેપ આપ્યો છે. લાપડિયાના ગામે નિવૃત્ત એટીડીઓ હર્ષદ દવેની જમીન બિનખેતી થઈ ગઈ છે. નોટિફિકેશન બહાર પડે તે પહેલાં જમીન બિનખેતી કરીને સરકારી વળતર મેળવવાનો કારસો હોવાનો આરટીઆઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડિયાનો મોટો આક્ષેપ છે. સાથે જ સરકારી તંત્ર સાથે મેળા પીપણું કરીને સરકારી નાણાં વધુ લેવાનો કારસો હોવાનો નાથાલાલ સુખડિયાનો પણ મોટો આક્ષેપ છે. અમરેલી જેતપુર મહુવા જે ચારમાર્ગી ધોરીમાર્ગ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવા માટેની પ્રક્રિયા જે એનું નોટિફિકેશન 22/11/2023 બહાર પાડવામાં આવ્યું અને આ બાબતે જે જમીનો સંપાદન થવાની છે એ બાબતે કેટલી બિનખેતી અને ખેતી છે તે અંગેનું જિલ્લા કલેક્ટરશ્રી પાસે છેલ્લા 3 મહિનાનું મેં આરટીઆઈથી વિગત માગી તો ત્યારે ખબર પડી કે તંત્રને બી ખબર હતી. 2021માં આનો જોઈન્ટ મેપિંગ કરવાના કામે નાયબ કલેક્ટર અમરેલીને સંપાદન અધિકારી તરીકે નિમવામાં આવ્યા હતા. તેમ છતાં આ 3 મહિનાની અંદર માનની સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાની માલિકીની સરખડિયા ગામની ખેતીની જમીન તેમજ સાવરકુંડલા શહેરમાં આવતી સરખડિયા ગામની હદની જમીન પોતાના નામની જે છે એ બિનખેતી કરવામાં આવી આવી રીતે સાંસદશ્રી દ્વારા અને હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અને અહીંનું જિલ્લા વહીવટીતંત્રના સામેલ અધિકારીઓ મળી અને બેઠકો કરી અને ખેડૂતો સાથે એમઓયુ કરી અને એટલી બધી જમીનો બિનખેતી કરી નાખવામાં આવી કે જેથી રાજ્ય સરકાર અને રાષ્ટ્રના નાણાંને કરોડોનું વધારેનું ભારણ વધી જાય વળતર ચૂકવવા માટે અને કરોડોનું જાણી જોઈ આજે નારણભાઈ કાછડિયા છે એ પોતે જાણતા હતા કે અહીંયા રોડ બનવાનો છે અને પોતે જે તે વખતે સાંસદ બને ત્યારે ગોપનીયતાના શપથ લીધા હોવા છતાં પણ એમણે આવું કૃત્ય કરી અને એક ષડયંત્ર બધાના મેલા પીપણાથી ગોઠવી અને સરકારને નુકસાનમાં ઉતારવા માટેનું આ કાવતરું રચવામાં આવ્યું હતું. અને આ બાબતે 27/12 રોજ મેં માનની વડાપ્રધાનશ્રીને સંપૂર્ણ વિગત સાથે લખવામાં આવ્યું છે કે ભાઈ આમની તપાસ કરો, રાજ્ય સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટને મોટું નુકસાન કરવામાં આવી રહ્યું છે, આના માટે જવાબદાર તમામ સામે પગલાં લ્યો. જાણવા છતાંય તંત્ર બિનખેતી કરી નાખે. નારણભાઈની જમીન તો 17 દિવસમાં બિનખેતી થઈ તો બીજા એ જ દિવસના અરજદારો હતા એમને 42 દિવસે ના પાડવામાં આવ્યું કે તમારી બિનખેતી જમીન નહીં થાય. આ કેવી રીતનું વહીવટી તંત્ર? તો આના માટે તપાસ કરવા માટે મારી વિનંતી છે કે આમની તપાસ થાય. અને જાણવા મળ્યું છે નાથાલાલ કે આજ કલેક્ટર ઓફિસ આપ મુલાકાત લીધી તો કઈ બાબતે આપ મુલાકાત લીધી હતી? મેં આજે વાંથી જરૂરી અમુક કાગળો કેટલી નોંધો રદ કરવામાં આવી, કેટલી અરજીઓ રદ કરવામાં આવી તો જે આ લોકોની બેઠકમાં નહોતા એમની રદ કરવામાં આવી છે. જે ખેડૂતો વ્યક્તિગત રીતે કરવામાં આવેલી અરજીઓ લગભગ મોટાભાગે રદ કરી દેવામાં આવી છે. જેની હારે આ લોકો એમઓયુ કર્યા હતા ખાનગી રાહે એમની મંજૂર કરવામાં આવી છે અને પૂંજીપતિઓના સાથથી આ રોડકાંઠાને લાગુ એલામેન્ટમાં આવતી જમીનો રાતોરાત ખરીદી અને છેલ્લા 3 મહિનાની અંદર આ બધું વહીવટ કરી નાખવામાં આવ્યું. પરંતુ નેશનલ હાઈવેના અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર 2021થી જોઈન્ટ મેપિંગના કામે બધા પત્રવ્યવહાર થતો હતો, પૈસાની ફી ભરવામાં આવતી હતી, તેમ છતાંય આ સર્વે નંબરોમાં જાણી જોઈ અને ભારત સરકારને નુકસાન પહોંચાડવાનું કાવતરું રહ્યું છે. માનની વડાપ્રધાનશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને મેં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી છે. પ્રજાના નાણાં આવી રીતે ગલત રીતે આવા રાજકીય વગ ધરાવતા લોકો વાપરી નાખે અથવા તો વળતર મેળવી લે તો એ દુઃખદ બાબત કહેવાય, રાષ્ટ્રનું અહિત કર્યું ગણાય.